કોરોના વાયરસે ગુજરાતમાં સત્તાવાર એન્ટ્રી લઈ લીધી છે. ગુજરાતમાં કોરોનાના બે કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાં રાજકોટમાંથી એક કેસ અને સુરતમાંથી એક કેસનો સમાવેશ થાય છે. મહત્વના સમાચાર, રાજકોટ અને સુરતમાં કોરોનાએ સત્તાવાર એન્ટ્રી લઈ લીધી છે. તો રાજકોટમાં જે ડોક્ટરનું દવાખાનું દેવપુરા વિસ્તારમાં છે, ત્યાંથી પોઝિટિવ દર્દીઓ સાથેના અન્ય ચાર દર્દીના પણ નમૂના લેવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવવાની ઘટના કે જેમાં દર્દીની તપાસ કરનારા ડોક્ટર પણ બીમાર પડ્યા છે. ડોક્ટરનું દવાખાનું રાજકોટના દેવપરા વિસ્તારમાં આવેલું છે, જેનાથી ત્યાં અન્ય જે દવાખાનામાં આવનાર અન્ય ચાર દર્દીઓના પણ નમૂના લેવામાં આવ્યા છે. રાજકોટમાં સામે આવ્યો છે કોરોનાનો પોઝિટિવ કેસ, દર્દીની તપાસ કરનારા ડોક્ટર પણ બીમાર પડ્યા છે. મહત્વના સમાચાર, ગુજરાતમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એમાં બેસિકલી આપણે બે શંકાસ્પદ કેસીસ હતા, આપણી પાસે કન્ફર્મેશન માટે આપણે મોકલ્યું હતું. એક કેસ હતું સુરતનું, એક યંગ દીકરી, પણ એ પણ વિદેશથી આવેલા હતા, ન્યૂયોર્કથી. અને એ જ રીતે એક બીજો એક કેસ છે જે યુએઈ એટલે મેક્કા જઈને એક ભાઈ રિટર્ન થયા હતા રાજકોટના, એટલે એનું પણ કન્ફર્મેશન આજે આવ્યું છે. પણ આપણે એની રાહ જોયા વગર આવા કોઈ શંકાસ્પદ, બંને સારવાર હેઠળ છે અને અત્યારે બંને ઓક્સિજન વગર પણ, એટલે વેન્ટિલેટર વગર પણ ઠીક. હવે આ બંને પોઝિટિવ કેસીસ એરપોર્ટથી જે પેસેન્જર્સ આવ્યા છે એ ઇન્ટરનેશનલ ટ્રાવેલવાળા જ છે, એટલે હવે કમ્યુનિટીમાં ન સ્પ્રેડ થાય એના માટે વિભાગ તો કરે જ છે ઘણી બધી પ્રચાર પ્રસાર તમારા માધ્યમથી. પણ એક અપીલ મેઇનલી બધાને કરવાની કે જે લોકો વિદેશથી, આમાં જુઓ એક કેસ અમેરિકાનો કેસ છે અને આ અમેરિકા અત્યાર સુધી પ્રતિબંધ ટ્રાવેલમાં ન પણ હોય, પણ એમાં શું થાય છે કે ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં બધા લોકો બહુ એમાં પોરસ હોય છે, એટલે એક ટ્રાન્ઝિટ લાઉન્જમાં બીજાના લોકો આવે, એટલે એમાં કંઈ એવું નથી કે એક જ દેશ